ભેસ્તાન રેલવે ટ્રેક પર સચિનને યુવકે ટ્રેન સામે પડતો મૂકી આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો છે. પોતાની સગાઈની વાત ચાલતી હતી, જોકે ભાઈએ દારૂના રવાડે ચડ્યો હોય જેને લઈને મોટાભાઈ ઠપકો આપતા ફક્ત 30 જ મિનિટમાં તેની જિંદગી ટૂંકાવી આપઘાત કરી લીધો છે. ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર સચિને એક યુવાની ટ્રેન સામે પડતો મૂકી મોતે વાલું કરી નાખ્યું છે. ભાઈએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતા મોની આવું પગલું ભર્યું હોવાનું મોટાભાઈ સોને જણાવ્યું છે. 10 દિવસે દારૂ પીવાની કુટેર સામે આવી હતી. 22 વર્ષની ઉંમરે દિવસ દરમિયાન દારૂ પીવું યોગ્ય નથી તેવું કંઈ સમજાવ્યો હતો ને દુકાન પરથી અચાનક ગાયબ થઈ ગયાના 30 મિનિટમાં અંતિમ પગલું ભરી પરિવારને રડતો છોડી ગયો છે. આ કાંઈ દારૂ પીવાની કે આપઘાતની ઉંમર નહોતી, એની સગાઈની વાત ચાલતી હતી. લગભગ પાકું જ હતું. મોનુના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયેલા પરિવાર જણાવ્યું હતું. વધુમાં સોનુ વિશ્વકર્માએ જણાવ્યું છે કે મોનુ મારો નાનો ભાઈ હતો, મિલમાં નોકરી કરતો હતો. 10 દિવસથી દારૂ પીતો હોવાનું અને એ પણ દિવસ દરમિયાન તેની ખબર પડી હતી. વારંવાર કહ્યું કે શું પ્રોબ્લેમ છે પણ કશું બોલતો નહોતો. ગુરુવારની બપોરે દારૂ પી દુકાન પર આવ્યો હતો. બસ એ વાતને લઈ સમજાવ્યો કે દારૂ પી દુકાન પર આવશો તો ગ્રાહક નહીં આવે. મમ્મીએ કહ્યું હતું કે આવું કેમ કરે છે. બસ એ વાતનું તેને માથું લગાડી નજર ચૂકવતા જ દુકાન પરથી ચાલી જવા પામ્યો હતો. અમે શોધખોળ પણ કરી, ફોન કર્યા તો કહેતો હું આવું છું. 30 મિનિટ બાદ ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મોનુ ટ્રેનની નેટફેટે આવ્યો છે. રેલવે ટ્રેક પરથી ઇજાગ્રસ્ત મોનુને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે શ્રી લઈ આવ્યા હતા તો ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યો છે. કાનપુરના રહેવાસી છીએ. 3 ભાઈઓમાં મોનુ બીજા નંબરનો દીકરો હતો. ભાડેની દુકાનમાં કરિયાણાની સ્ટોર ચાલુ કર્યો હતો. પત્નીને પ્રસૂતા થઈને 7 દિવસ જ થયા હતા. નામકરણ વિધિ પહેલાં જ ભાઈએ આવું પગલું ભરતા પરિવાર શોકમાં સરી પડ્યું હોવાનું સોનુએ વધુમાં જણાવ્યું હતું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.